તે માટે નીત નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેવી બાબતે તે ગામની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે ગામમાં સરપંચમાં જીત્યા બાદ તેઓ દ્વારા અર્ધશ્રદ્ધા વ્યસન મુક્તિ નિરક્ષરતા તથા બેદરકારી જેવા મુદ્દાઓ ઉપર કામગીરી કરવામાં આવી હતી અને સ્થાનિક લેવલે લોકોને રોજગારી મળી રહી તે દિશામાં પ્રયાસો ચાલુ કર્યા હતા એક સમય વડવામાં ગામમાં એવું હતું કે વડવા ગામમાં એક પણ મંદિર ન હતું હાલમાં આઠ જેટલા મંદિરો બનાવવામાં આવ્યા છે તેમજ સ્થાનિક લેવલે ગામના લોકોને રોજગારી મળી રહે તે માટે શાકભાજીની વાડી પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવ્યું હતું અને પાછલા ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટ પર ગામના વીસથી પચાસ ટકા લોકો વાડી યોજનાનો લાભ લે છે જેમાં તમામ પ્રકારના શાકભાજી કંદમૂળ આદુ હરદર સુરણ જેવા પાકો બારે માસ પકાવવામાં આવી રહ્યા છે જેમાં વાડી તમામ લોકોને બોર મોટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવેલ છે હાલમાં વડવા ગામમાં સાઠ જેટલી શાકભાજીની વાડીઓ છે જેઓની માસિક ઇન્કમ સાતથી આઠ હજાર જેટલી થાય છે એટલે કે રવિ પાક અને ચોમાસું પાક કરતાં બમણી આવક ગામના લોકો મેળવી રહ્યા છે જ્યારે હાલમાં થોડા સમય પહેલાં જ અન્ય લોકોને રોજગારી મળી રહે તે માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ સખી મંડળ મારફતે મનરેગા યોજના કન્વર્જન્સ સી દ્વારા હાલમાં ગામના જ પિસ્તાલીસ જેટલા શિક્ષિત બેરોજગાર લોકોને સ્થાનિક લેવલે જ રોજગારી મળી રહે તે માટે ઈંટો બનાવવાની ઔદ્યોગિક તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે અને સ્થાનિક સરપંચ સાથે વાત કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડવા ગામનો ક્રાઇમ રેટ ખૂબ જ ઊંચો હતો અમુલ વ્યસન મુક્તિના કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો કરતા ગામના લોકોમાં સુધારો આવ્યો છે સાથે જ સુથારી કામ સીવણકામ કડિયા કામ તેમજ વાડી યોજના જેમાં સાહીઠ જેટલા પરિવારો સ્વનિર્ભર બન્યા છે વધુમાં વધુ લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેવા પ્રયાસો અમારા દ્વારા ચાલુ રાખવામાં આવશે મુંડા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે ઈટોની ભટ્ટીની શરૂઆતનો મુખ્ય હેતુ એ છે કે વડવા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી બેરોજગારી અંધશ્રદ્ધા જેવા કુરિવાજોની ઘર કરી ગયેલ હતું અને લોકો પોતાને માર્ગે બુરા વ્યવહારો તરફ વળી ગયેલ હતા એનું મુખ્ય એક જ હેતુ હતો કે બેરોજગારી આ બેરોજગારીને પૂરું કરવા પૂરું પાડવા માટે અમે આ ઈંટોની ભટ્ટીની શરૂઆત કરી છે ઈંટોની ભટ્ટીની શરૂઆત કરી છે ત્યારે અમે મનરેગા દ્વારા સખી મંડળ તેમજ ગ્રામ પંચાયતને મળી ચાલીસથી પિસ્તાલીસ પરિવારોને રોજીરોટી મળી રહે તેવા હેતુના કારણે અહીં આગળ ગામમાં જ રહીને ઈંટોની બનાવટ કરવામાં આવે એ પાકી કરવામાં આવે અને તેનો વપરાશ ગ્રામ પંચાયતમાં શૌચાલય બનાવવા માટે ગ્રામ પંચાયતના કામો જેવા કે ગટર યોજના તેમજ નાળા કે બીજે અન્ય યોજનાઓમાં ઈંટોનો વપરાશ વધુ પડતો હોવાથી અમે આ ઈંટોની શરૂઆત અહીં આગળ બનાવવાનું શરૂ કર્યું છે અને આમાં જે કામે લાગેલ લોકો છે જે બેરોજગાર છે તે પોતાના વ્યસનોથી વ્યસ્ત છે તે પોતાના વ્યસનોથી દૂર રહીને આ ધંધા પર આવે તેમને રોજી મળી રહે અને તેઓ પોતે પગભર થાય તે હેતુસર વડવા ગામે અમે આ ઈંટોની ભટ્ટીની તેમજ બીજા કડિયા તાલીમ વર્ગો કે બીજા તાલીમ આપવાની અમે શરૂઆત કરી છે જેથી કરીને ગામમાં સંપૂર્ણ રોજગારી મળી રહે અને ગામનો વ્યક્તિ ગામમાં જ રહીને પોતાનું રોજિંદી રોજી મેળવી શકે ના અમારે ગ્રામ પંચાયતમાં ઘણી બધી રિક્વાયરમેન્ટ છે હમણાં હજી ઘણા બધા શૌચાલયો બનાવવાના બાકી છે અને બીજા ઘર ઘરો જે પ્રધાનમંત્રી આવાસને લગતા મંજૂર થયેલ છે તે ઘરોને પણ આ અમારી ઈંટો અમારા જે મજૂરો અહીંયા આગળ બનાવે છે તેમને અમે અહીંયા આગળ ગામમાં જ પૂરી પાડીશું મુખ્ય હેતુ અમારો એ છે કે ગામમાં રહેલ વ્યક્તિ એ બીજે બહાર ગામ ના જાય પરંતુ ગામમાં જ રહીને પોતાના ઘરે જ રહીને એ રોજગારી મેળવી શકે અને પોતે પગભર થઈ શકે અને પોતાને બુરી આદતોથી દૂર રહીને એ પોતાના સારા કાર્યોમાં આગળ વધે ને પોતાના પરિવારનું સંચાલન કરે વિશેષ રૂપથી આ ગામમાં ઘણો બધો ક્રાઇમ રેટ ઊંચો હતો પરંતુ અમારો વિશ્વાસ છે અને અમારો પ્રયાસ છે કે ક્રાઇમ રેટ ઓછો થાય ક્રાઈમ રેટ ઘટે અને લોકો એક સારા વ્યક્તિ તરીકે સ્થાપિત થાય અને એ પોતે શિક્ષિત પોતાના બાળકોને કરે અને શિક્ષણના રૂપે તેઓ પોતાએ શિક્ષિત મેળવીને આ ગામનું એક નામના મેળવે